ચાઇનીઝ રમકડાની આંધીમાં દેશનો રમકડા ઉદ્યોગ જાણે પડી ભાંગ્યો છે પણ હાલમાં જ વડાપ્રધાન મોદીએ વન ઇન્ડિયા મિશન અંતર્ગત રમકડા ઉદ્યોગને દેશનું હબ બનાવવા માટે લક્ષ્યાંત વ્યક્ત કરવામાં આવ્યું ત્યારે ઐતિહાસિક નગરી પાટણના રમકડા ઉદ્યોગમાં પણ પ્રાણવાયુ ફૂંકાવાની નવી આશા જીવંત થઈ છે પ્રાચીન રાજધાનીનું શહેર પાટણ રાણીની વાવ પટોળું સહિતની ઓળખથી જગપ્રસિદ્ધિ મેળવી ચૂક્યું છે ત્યારે પાટણનું માટીકામ અને માટીના વિવિધ રમકડા પણ એક સમયે પાટણની આગવી ઓળખ ધરાવતા હતા સમગ્ર ગુજરાતમાં વૈજ્ઞાનિક સિદ્ધાંતો ઉપર આધારિત માટીના રમકડાએ પાટણની વિશેષ ઓળખ બન્યા ત્યારે શહેરમાં ઓતિયા પરિવારની આ નાનકડી દુકાન અવનવા માટીના રમકડાથી આજે પણ શોભી રહી છે પાટણના રમકડા અમે જે અલગ અલગ વેરાયટી બનાવી છે અમારો અત્યારે પરિવારો જૂનો વર્ષોથી અમારો જૂનો ધંધો છે બાપ દાદાનો અને એના માટે અમે અલગ અલગ વેરાયટીના બનાવી બનાવીએ છીએ પીતો હાથી જાદુનો લોટો જે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બફ નલીનો સિદ્ધાંત ઉપર બનાવી લઈએ છીએ અમે લોકો અને અમારે વર્ષોથી આ ચાલુ જ છે ધંધો પણ વચ્ચે મોદી સાહેબે જે રવિવારે વાત કરી મન કી વાતની એના હિસાબે અમારો ધંધો ચાલુ થવાની અમારે પ્રોત્સાહન મળી હશે અત્યારે પરિવારોને એટલે અમારે એની માટે બહુ સારું છે

જાદુ કુંજો હવાના દબાણનો એક કુંજો બનાવીએ છીએ પછી જાદુવી કુંજો મતલબ કે વોટર ઓફ ઇન્ડિયા જે જાદુગરો બતાવે છે એ ટાઈપનો એક કુંજો બનાવીએ છીએ જેમાં ફૂંક મારો એટલે પાણી ભરાઈ જાય પાછું ખાલી થઈ જાય એવું પાંચ છ વાર થાય ફરી રેડો એટલે ફરીથી થાય ત્યારબાદ બીજો એક વાસુદેવ પ્યાલો પણ આવે છે પછી કાચબો માછલી દેળકો જે પાણીમાં તરે જેમ કે હવા દબાણ કરે તો એ પાણીમાં તરે તો એ પ્રયોગને સિદ્ધાંતને સિદ્ધાંત ને અનુકૂળ એવા રમકડા બનાવ્યા છે જે તમે પાણીમાં તગારામાં નાખો એટલે તરે એટલે બાળકોને જ્ઞાન સાથે ગમત અને રમત થાય પહેલાના સમયમાં પાટણના આ માટીના રમકડાની ખૂબ જ માંગ હતી જો કે પહેલાની જાહો જલાલી ગુમાવી ચૂકેલો આ રમકડા ઉદ્યોગ આજે ફક્ત ઐતિહાસિક ઓળખ પૂરતો સીમિત રહી ગયો છે તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલથી રમકડા બનાવતા આ કારીગરોમાં નવી આશા જીવંત બની છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ